કોડીનારના ઘાટવડ ગામ ખાતે આજે દરબાર સમાજની વાડીમાં ઉપસરપંચ નટવરસિંહ ઝાલાના હસ્તે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારે વૃક્ષો સતત ઘટી રહ્યા છે, તો તેના જતન માટે વૃક્ષો વાવવા અત્યંત જરૂરી છે. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો જાજરમાન પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામે ગામ ઢોલ શરણાઈ, પુષ્પ વર્ષા, ઓર્કેસ્ટ્રા અને ફટાકડા સાથે સોમનાથના વૃક્ષ વિતરણ અભિયાનનું ભવ્ય સ્વાગત કરાયું. તો ખેડૂતોએ સોમનાથ મહાદેવ તરફથી મળેલ આંબાના છોડને સોમનાથનો આશીર્વાદ માની ભવ્ય સ્વાગત કર્યું. કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષોમાં આવેલા વાવાઝોડાના થયેલ વૃક્ષોના નાશ જિલ્લાના પ્રકૃતિ ચક્ર માટે ભારે નુકસાનકારક બની શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની 11 લાખની વસ્તી મુજબ જિલ્લામાં 11 લાખ વૃક્ષોનું વિતરણ કરી ખેડૂતો દ્વારા તેનો ઉછેર કરવામાં આવે અને જાતવાન વૃક્ષો વિનામૂલ્ય આપવામાં આવે, ખેડૂતને તેનાથી આવક પણ થાય તેવા કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પ્રકૃતિ રક્ષણમાં મહાન અભિયાન તરીકે 11 લાખ વૃક્ષોનું ખેડૂતોને વિતરણ બીજા તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે આજે કોડીનાના ઘાટવડ ગામમાં પણ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઘાટવડના 183 ખેડૂતોને લાભ મળ્યો હતો. ઘાટવડના ઉપસરપંચ નટવરસિંહ ઝાલાના હસ્તે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય સોમનાથ. હું હિતેશભાઈ દામોદરા, શ્રી સોમનાથ ટ્રસ્ટમાંથી આવું છું. ત્યારે આપણે કોડીના તાલુકાની અંદરમાં વૃક્ષારોપણનું અભિયાન ચાલુ છે, એમાં ગીર સોમનાથ જિલ્લાના 11 લાખ વૃક્ષોનું આપણે વિતરણ કરવાનું છે, જેમાં કોડીનારમાં આજે ઘાટવડ ખાતે ખેડૂતોને 6 આંબાની કલમ અને 2 અન્ય પડાવ વૃક્ષો, કુલ 1 ખેડૂતને 8 વૃક્ષો આપવાનું નક્કી કર્યું છે. જે દરેક ખેડૂતો આખા એને વૃક્ષના ઉછેર આખું પૂરેપૂરું ઉછેર કરે એ માટે દાદાની પ્રસાદી સ્વરૂપે આપણે ટ્રસ્ટ તરફથી આપેલ છે. જીડીસી ન્યૂઝ સાથે કૈલાશ ભટ્ટ, ઉના.